नमस्कार, अत्यार सुधीना तमाम खास समाचारों साथे हूँ छू झरणा। थोड़ी ज वारमां केबिनेटनी एक बैठक शुरू थशे। गुजरात बोर्डनी परीक्षा मुद्दे आ बैठक में हवे पुनर्विचार थई शके छे। गईकाले सीबीएसई नी परीक्षा रद्द करी देवामां आवी छे। पहली जुलाई थी आ परीक्षा शुरू थवानी छे अने धोरण 12 ना अंदाजे 7 लाख विद्यार्थी आ परीक्षा आपशे। धोरण 10 ना रिपीटर्स अंदाजे 4 लाख छे अने तेनो जे टाइम टेबल छे ते पण जाहेर करी देवामां आव्युं छे। गईकाले હવે ગઈકાલે જે નિર્ણય લેવાયો છે કે સીબીએસઈ ધોરણ 12 ની પરીક્ષા નહીં લેવાય, વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારના ચેડા મંજૂર નથી તેવું પણ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું। બીજી તરફ ગુજરાત બોર્ડની પરીક્ષાની તારીખો પણ જાહેર થઈ ચૂકી હતી ત્યારે હવે આ મુદ્દે આ બેઠકમાં નિર્ણય લેવાય તેવી શક્યતાઓ છે। એક તરફ જ્યાં તારીખો જાહેર થઈ ગઈ અને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે ધોરણ 12 ની પરીક્ષાઓને લઈને, ત્યાં બીજી તરફ હવે ધોરણ 12 સીબીએસઈની પરીક્ષા રદ કરવામાં આવતા ગુજરાત બોર્ડને લઈને શું નિર્ણય લેવાય છે તે ખૂબ જ મહત્વનો છે। આ તરફ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીના વાલીઓ આ નિર્ણયને લઈને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। એક તરફ વિદ્યાર્થીઓનો એવો પણ મત છે કે વર્ષભર મહેનત કરી છે અને પૂરેપૂરી તૈયારીઓ તેઓએ કરી લીધી છે। બીજી તરફ કેટલાક વિદ્યાર્થીઓનું એવું પણ કહેવું છે કે ખૂબ જ યોગ્ય આ નિર્ણય હતો જે સીબીએસઈની બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી, પરંતુ હવે ગુજરાત બોર્ડની પરીક્ષાને લઈને આખરે શું નિર્ણય લેવાય છે તે આ બેઠક બાદ ખબર પડશે। અને સમાચારો પાટણમાંથી પકડાયો છે એક નકલી તબીબ। રાધનપુરના ગોઢ ગામમાંથી નકલી તબીબ ઝડપાયો। મકાન ભાડે રાખી તે હાટડી ચલાવતો હતો। ચંદુ નામનો બોગસ તબીબ પકડાયો છે। દવાખાનામાંથી દવા અને ઇન્જેક્શન્સ પણ મળી આવ્યા છે। 44 પ્રકારની દવાનો 42,000નો મુદ્દા માલ જપ્ત કરાયો છે। ડિગ્રી વગર જ લોકો નહીં કરતો હતો તે સારવાર। તો કોરોના કાળમાં લોકોના જીવ સાથે રમત કરવામાં આવી રહી છે। વધુ એક ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો છે। દ્વારકાના સલાયા ગામમાંથી પકડાયો છે આ ડિગ્રી વગરનો ડોક્ટર। કોરોનામાં ડિગ્રી વગર જ લોકોની સારવાર કરી રહ્યો હતો। દવાના જથ્થા સાથે 6.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। એક બાદ એક આવી ઘટનાઓ સામે આવી રહી છે જ્યાં બોગસ તબીબો ઝડપાઈ રહ્યા છે। વધુ એક ડિગ્રી વગર સારવાર કરતો તબીબ પકડાયો છે। પંચમહાલમાં ગોધરામાંથી નકલી તબીબ ઝડપાયો છે। એલોપેથીની સારવાર કરતા 3 નકલી તબીબ પોલીસની મેડિકલ ઓફિસર સાથે કાર્યવાહી ધરતા આ બોગસ તબીબ ઝડપાયા। સાદિક મોહમ્મદ મુલા, સુફિયાન વાઢેલ, ઉવેશ સદામસ નામનો બોગસ તબીબ પકડાયો છે। એક જ દવાખાનામાં ત્રણેય સારવાર આપી રહ્યા હતા। દવાખાનામાંથી 88,000ની દવા પણ પકડાઈ છે। જિલ્લામાં 5 દિવસમાં 6 નકલી તબીબ પકડાયા છે। નકલી સેનેટાઈઝર, નકલી ઇન્જેક્શનના અનેક કિસ્સા તો તમે જોયા, પણ હવે તો બોગસ ડોક્ટર્સ જ મળી રહ્યા છે। પાછલા 3 દિવસમાં 21, જ્યારે કે 2 મહિનામાં 50થી વધુ બોગસ ડોક્ટર ઝડપાયા છે। જુઓ આ તમામ લોકોને કોરોના કાળમાં લોકોના ખિસ્સા ખંખેરતા ઊંટ વહેતે કોરોનાની સારવાર લેતા પહેલા એકવાર ચેતી જજો, કારણ કે થેટોસ્કોપ લગાવી ફરતા તમામ લોકો ડોક્ટરો નથી હોતા। કંઈક આવા જ નકલી ડોક્ટર ઝડપાયા છે। પાછલા 3 દિવસમાં 21થી વધુ અને 2 મહિનામાં 50થી વધુ નકલી ડોક્ટર ઝડપાયા છે। રાજ્યમાં ક્યાં કેટલા નકલી વેપલો ચલાવતા ડોક્ટરોની વાત કરીએ તો નર્મદા જિલ્લામાંથી 4 થી 5 બોગસ ડોક્ટર ઝડપાયા। ભરૂચ જિલ્લામાંથી 14 બોગસ તબીબો પકડાયા। 4 દિવસ પહેલા મોરબીથી પકડાયો હતો નકલી ડોક્ટર। વલસાડમાંથી 7 તો વડોદરા અને પંચમહાલમાંથી 4-4 બોગસ ડિગ્રીધારી પકડાયા। આદિવાસી વિસ્તારમાં દર્દીઓની મજબૂરીનો બોગસ તબીબો લાભ ઉઠાવે છે। ભરૂચમાં એસઓજીએ દહેજ, અંકલેશ્વર, ઝઘડિયા વિસ્તારમાં મેડિકલ ડિગ્રી કે સર્ટી વગર ક્લિનિક ચલાવતા 14 જેટલા નકલી તબીબો ઝડપી પાડ્યા છે। એક સાથે 14 નકલી ડોક્ટર સામે આવતા આરોગ્ય વિભાગ પણ સફાળું જાગ્યું છે। એક ટીમ 14 ડોક્ટરોની ભરૂચ જિલ્લાની અંદર ઇલીગલ અનઅધિકૃત ટ્રીટમેન્ટ આપવાના ગુના હેઠળ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ 30 મુજબ ધોરણસર અટક કરવામાં આવેલા છે। કોરોના મહામારીમાં આરોગ્ય વિભાગ દિવસ રાત લોકોની સેવા કરી રહ્યું છે, ત્યારે તકનો લાભ લઈ આવા લેભાગુ તત્વો દર્દીઓના જીવ સાથે ચેડા કરવાનું ચૂકતા નથી। આ તો નકલી તબીબની વાત છે, પણ કોરોના કાળમાં દવાઓ, ઇન્જેક્શન, ઓક્સિમીટર, સેનેટાઈઝર પણ નકલી મળી રહ્યા છે। નકલીના સોદાગરોના કારણે અનેક લોકો લૂંટાયા। અછતનો લાભ લેનારા આવા લોકોના કારણે કાળાબજારી વધી,
નકલી સેનેટાઈઝરની ફેક્ટરીઓ ઝડપાઈ, નકલી ઇન્જેક્શનના ગોડાઉનો ઝડપાયા, નકલી ડોક્ટરો પણ કોરોના કાળમાં ફાયદો ઉઠાવ્યો. આવા નકલીના સોદાગરોના કારણે અનેક લોકો છેતરાયા અને પોતાનો જીવ પણ ગુમાવ્યો હોવાની વાતો સામે આવી. આવા લોકો સામે કડક કાર્યવાહીની સાથે તેમને કડક સજા થાય એવી માંગ પણ ઉઠી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો કોરોનાની બીજી લહેરમાં દેશમાં 594 તબીબોના મૃત્યુ થયા છે. દિલ્હીમાં સૌથી વધુ 107 તબીબોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં 31 તબીબોએ બીજી લહેરમાં જીવ ગુમાવ્યા. બિહારમાં 96 અને ઉત્તર પ્રદેશમાં 67 તબીબોએ મૃત્યુ પામ્યા છે. અને સમાચારો રાજકોટથી. રાજકોટમાં મ્યુકોરમાઇકોસિસનો કેર યથાવત છે. સિવિલમાં રોજ 8-10 દર્દીઓ આવે છે મ્યુકોરમાઇકોસિસના. રોજ 18-20 ઓપરેશન કરવામાં આવે છે. સિવિલમાં હાલ 471 દર્દીઓ સારવાર હેઠળ છે. 184 દર્દીઓ સ્ટેબલ થતાં હોસ્ટેલ ખસેડવામાં આવ્યા છે. ખાનગી હોસ્પિટલમાંથી 3 તબીબોની મદદ લેવાય છે. MISCના 8 બાળકો સિવિલમાં સારવાર હેઠળ છે. સુરતમાં વિવેકનગરમાં રોગચાળાએ ભરડો લીધો છે. ઝાડા ઉલટીના કેસ નોંધાતા પાલિકાએ સહાયની જાહેરાત કરી છે. મૃતકના પરિવારને 1,00,000 સહાયની જાહેરાત કરવામાં આવી છે. દર્દીની સારવારનો ખર્ચ પણ પાલિકા ઉઠાવશે. એક જ દિવસમાં 50 વધુ કેસ નોંધાયા છે. 6 લોકોના મોત થયા છે. તંત્ર દોડતું થઈ ગયું છે. કઠોરના વિવેકનગરમાં રોગચાળાએ ભરડો લીધો છે. ધર્મ પરિવર્તન માટે મજબૂર કરવાનો આક્ષેપ. પાટણના રાધનપુરમાં આ પ્રકારની ઘટના સામે આવી, જ્યાં છાત્રાલયમાં બાળકો સાથે ભેદભાવ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ લગાવાયા છે. કેથોલિક ઝેવિયર છાત્રાલય સામે આક્ષેપ છે. બાળકોએ આશ્રમ સંચાલક સામે ગંભીર આરોપ લગાવ્યા છે. આશ્રમમાંથી કેટલાક બાળકોને હાંકી પણ કઢાયા છે. સંચાલકોએ ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો હોવાના પણ આક્ષેપ તેમના પર લાગ્યા છે. જો કે ઘટના અંગે હજી સુધી ફરિયાદ નથી નોંધાઈ. કેથોલિક આશ્રમમાં અભ્યાસ કરીએ છીએ અને અમને થોડી થોડી બાબતમાં કાઢી મૂકે છે. એમનો તહેવાર હોય ત્યારે એમ જબરજસ્તી અમારે તહેવાર ઉજવવા માટે પ્રોત્સાહિત કરે છે અને અમે અમારા તહેવાર ઉજવવાની માંગણી ક્યારે કરીએ ત્યારે અમને તહેવાર ઉજવવા આપતા નથી અને તહેવાર ઉજવવાની માંગણી કરીએ ત્યારે અમને બોર્ડિંગમાંથી કાઢી મૂકે છે. અમને આ ખ્રિસ્તી ધર્મનું પહેરાવે છે અને અમે અમારા માતાના દોરા કડા પહેરીએ છીએ ત્યારે અમને પહેરવા દેતા નથી અને જબરજસ્તી અમારા પાસેથી લઈ લે છે અને ઘટી મૂક ઘટાવી નાખે છે. છોકરા જોડે જે કંઈ થયું હવે તો સમાન થઈ ગયું. હવે સારી રીતે એ લોકોને ભવિષ્યનો વિચાર કરીને અહીંયા બોર્ડિંગમાં રાખીશું. અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે પાડ્યા દરોડા. ગોમતીપુરમાં દારૂની હેરાફેરીનો થયો પર્દાફાશ. ટેમ્પાના ગુપ્તખાનામાંથી 485 લીટર દારૂ જપ્ત કરાયો છે. જગન્નાથ મહાદેવની ચાલીમાં સ્ટેટ મોનિટરિંગ ટીમે રેડ પાડી, જેમાંથી આ દારૂ જપ્ત થયો છે. ગોમતીપુર વિસ્તારમાં દારૂની હેરાફેરી થઈ રહી હતી. ટેમ્પામાંથી ગુપ્તખાનામાંથી 485 લીટર દારૂ હાલ જપ્ત કરાયો છે. સુરતમાં કડોદરા પોલીસ સ્ટેશનના PI આનંદ બ્રહ્મભટ્ટને કરાયા છે સસ્પેન્ડ. કડોદરા પોલીસ મથકની હદમાં દારૂ પકડાતા આ કાર્યવાહી કરવામાં આવી. 11 મેના રોજ સ્ટેટ વિજિલન્સની ટીમે દારૂ પકડ્યો હતો. અંત્રોલી ગામ પાસેથી રૂપિયા 24 લાખનો દારૂ પકડાયો હતો. DGP આશિષ ભાટિયાએ PI બ્રહ્મભટ્ટને સસ્પેન્ડ કરવાના પગલાં લીધા છે. સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના હવામાનમાં પલટો આવતા રાત્રે સેલવાસ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. સવારથી જ પ્રદેશમાં વાદળછાયું હવામાન હતું. દિવસભર ગરમી અને ઉકળાટ બાદ રાત્રે વરસાદ વરસ્યો હતો. અચાનક વરસાદથી ઉભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને કેરીના ખેડૂતો ચિંતામાં છે. અગાઉ કમોસમી વરસાદને કારણે પહેલાથી જ કેરીના પાકને નુકસાન થયું છે. વાવાઝોડાથી પણ કેરીને નુકસાન થયું હતું. દેશમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે તેવું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે. ગુજરાતમાં સારો વરસાદ રહેવાનું અનુમાન છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદનું અનુમાન છે. તો જૂનથી સપ્ટેમ્બરમાં 92-108% વરસાદનું અનુમાન છે. દક્ષિણ ભારતમાં 93-107% વરસાદનું અનુમાન છે, જ્યારે કે ઉત્તર ભારતમાં 95% વરસાદનું અનુમાન છે. મધ્ય ભારતમાં 106% વરસાદનું અનુમાન છે.
ऑल इंडिया के लिए मोस्टली नॉर्मल रेनफॉल रहेगा और आईएमडी ने फोर होमोजेनियस रीजन, चार होमोजेनियस रीजन इंडिया का, जैसे नॉर्थ ईस्ट इंडिया, नॉर्दर्न इंडिया, सेंट्रल इंडिया, सर्दर्न पेनिनसुला के लिए सेपरेटली इशू किया गया है, पूर्वानुमान किया गया है बारिश का क्या होगा। एंड सेंट्रल इंडिया में जैसे हमारा उड़ीसा, छत्तीसगढ़, एमपी, महाराष्ट्र, गुजरात आता है, सेंट्रल इंडिया के लिए बोला गया है कि अनुमान किया गया है एबव नॉर्मल रेनफॉल रहेगी, मोस्टली 106% से ज़्यादा होने का संभावना है। હવે હવામાનને લગતી સચોટ માહિતી વ્યારાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડૂતોને આપશે. આ માહિતીને એકત્ર કરવા તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં 8 સાધનો ગોઠવવામાં આવશે. ટૂંક સમયમાં તાપી જિલ્લાના ખેડૂતોને હવામાનની તમામ માહિતી મોબાઈલના માધ્યમથી મળી રહેશે. આ સેવા ખેડૂતોના પાકનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં ઉપયોગી નીવડશે. ઉલ્લેખનીય છે કે હવામાનની ચોક્કસ અને સચોટ માહિતી જાણવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે આગામી 6 મહિનાની અંદર હવામાનની હલચલ જાણવા માટેના અલગ અલગ 8 જેટલા સાધનો ફિટ કરવામાં આવશે, જેની મદદથી તાપી જિલ્લામાં આગામી 5 દિવસનું હવામાન કેવું રહેશે જેની માહિતી ખેડૂતોને મોબાઈલ પર વોટ્સએપના માધ્યમથી પૂરી પાડવામાં આવશે. રાજ્યના ગોડાઉનના ટ્રાન્સપોર્ટર હડતાળ પર છે. ઊંચા દરના વિરોધમાં હડતાળનું શસ્ત્ર તેઓએ ઉગામ્યું. કોન્ટ્રાક્ટ પરના ટ્રાન્સપોર્ટર્સે હડતાળ પાડી. હડતાળથી રેશનિંગ દુકાનધારકોને અસર પહોંચી. રાશનનો જથ્થો સમયે ન પહોંચે તેવી ભીતિ. પુરવઠા વિભાગે 27 લાખનો દંડ કર્યાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે. નિગમે લાખોનો દંડ કર્યો હોવાનો દાવો કરાયો છે. જીપીએસ સિસ્ટમ અને ટેકનિકલ ખામીને કારણે આ દંડ ફટકારવામાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટર્સ જે છે તે હડતાળ પર ઉતર્યા છે અને ખાસ કરીને જે તેમના વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવવાને લઈને ક્યાંક ને ક્યાંક તેઓ પાસેથી લાખોનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. સસ્તા અનાજની દુકાનોનો જે એસોસિએશન છે તેના પ્રમુખ પ્રહલાદભાઈ મોદી સાહેબ આપણી સાથે છે. સાહેબ, આ જે છે ગોદામોના ટ્રાન્સપોર્ટર્સ હડતાળ પર ઉતર્યા છે, શું કારણ? ગોદામના ટ્રાન્સપોર્ટરો જે ડોરસ્ટેપ ડિલિવરી કરતા હતા એમને કંઈક 50 લાખ જેવી માતબર રકમ કાપી છે સરકારે. એના કારણે એ લોકો નારાજ છે અને સરકારની સામે, અન્યાયની સામે અત્યારે સંગઠિત થઈને ડોરસ્ટેપ ડિલિવરીનું કામ બંધ કરી દીધું છે. આજની તારીખમાં એક પણ ગાડી બહાર નીકળી નથી, જેના કારણે દુકાનદારોને માલ પણ મળ્યો નથી. પરિસ્થિતિ એ છે કે સરકારે અને ખાસ તો મુખ્યમંત્રી વિજયભાઈએ આમાં દિલચસ્પી લેવી જોઈએ. જીપીએસસીમાં ટ્રાન્સપોર્ટરો જોડે ચર્ચા મેં કરી તો એમનું કહેવું એમ છે કે ટેકનિકલ કારણોને કારણે ઘણીવાર આ સિસ્ટમ બંધ હોય, બંધ થઈ ગઈ હોય અને અમે જ્યારે માલ લઈને ગયા હોય ને સિસ્ટમ ન ચાલે કે ચાલે છે અમને ખબર ન હોય, એના કારણે સરકાર આ કડક નિયંત્રણ કરી રહી હોય એ યોગ્ય નથી. સરકારે તપાસ કરવી જોઈએ કે ભાઈ દુકાન પર માલ પહોંચ્યો તો, દુકાનદારે માલ વેચ્યો છે ગ્રાહકોને, અને કોમ્પ્યુટર પર તરત જ ખબર પડી જાય છે કે ભાઈ માલ વેચાયો છે, ગ્રાહકો સુધી માલ પહોંચ્યો છે. તો આગળ જોઈશું અને સમાચારો, તો પહેલા હાલ એક બ્રેક. વેલકમ બેક. ગુજરાત ધોરણ, ગુજરાત બોર્ડની ધોરણ 12 ની પરીક્ષા હવે લેવાશે કે નહીં તેને લઈને આજે થોડા સમયની અંદર નિર્ણય આવે તેવી શક્યતાઓ છે, કારણ કે તેને લઈને થોડી જ વારમાં એક કેબિનેટની બેઠક શરૂ થઈ શકે છે. આપણે જણાવી દઈએ કે સીબીએસઈ બોર્ડની પરીક્ષા ગઈકાલે રદ કરવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. ત્યારથી લઈને લગાતાર એવી અટકળો ચાલી રહી હતી કે ગુજરાત બોર્ડને લઈને શું નિર્ણય લેવામાં આવે છે, જોકે તેને લઈને કેબિનેટની બેઠક શરૂ થશે. જોવાનું રહેશે કે આ બેઠક બાદ શું નિર્ણય લેવાય છે. આ અંગે વધુ વાત કરવા સંવાદદાતા દીપિકા ખુમાણ અમારી સાથે જોડાઈ રહ્યા છે. દીપિકા, એક તરફ સીબીએસઈ બોર્ડ ધોરણ 12ની પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી, ત્યારથી જ અટકળો તેજ થઈ ગઈ હતી કે ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષાને લઈને આખરે કોઈ નિર્ણય લેવાશે કે નહીં. હવે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે, પરંતુ હવે વિદ્યાર્થીઓમાં પણ મતમતાંતર હશે. જો પરીક્ષા રદ થશે તો જે વિદ્યાર્થીઓએ પૂરું વર્ષ દરમિયાન તૈયારીઓ કરી હશે તેને થોડો ઘણો લોસ ચોક્કસથી જશે. તો કેટલાક વિદ્યાર્થીઓનું કે વાલીઓનું એવું પણ કહેવું હશે કે કોરોના કાળમાં વિદ્યાર્થીઓના જીવ સાથે ચેડા ના કરી શકાય. જ
જણાના તમામ મુદ્દાઓને લઈને આજે જે બેઠક છે કેબિનેટની બેઠક તે મળવા જઈ રહી છે અને આ કેબિનેટની બેઠકની અંદર મહત્વનો નિર્ણય લેવાશે. જે પ્રકારે કેન્દ્ર સરકારે બાળકોના આરોગ્યની ચિંતા કરી છે તે પ્રકારે ગુજરાત સરકાર પણ બાળકોના આરોગ્યની ચિંતા કરશે અને આ પ્રકારનો જો નિર્ણય લેવામાં આવશે ફેર વિચારણા કરવામાં આવશે. તો સૌથી મહત્વની વાત એ છે 12 સાયન્સના જે વિદ્યાર્થીઓ છે તેમની માટે નીટ અને જેઈની જે પરીક્ષા છે તે પરીક્ષા ચોક્કસથી લેવાશે. નીટની પરીક્ષા છે તે મેડિકલ પ્રવેશ માટે જરૂરી છે અને જેઈની જે પરીક્ષા છે તે ઇજનેરી માટે જરૂરી છે. વિદ્યાર્થીઓ મારી સાથે 12 સાયન્સના પણ છે કોમર્સના પણ છે તેમની સાથે વાત કરીશું. સૌપ્રથમ મને એ જણાવશું કે જે પ્રકારે પરીક્ષા ન લેવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે સીબીએસઈ સ્ટુડન્ટ્સ માટે, ગુજરાત સરકારે નિર્ણય લે તો કેવા પ્રકારે આયોજન ગોઠવવું જોઈએ આપના મતે? અત્યારે તો પહેલાં તો સીબીએસઈને 100% આપણે ફોલો કરવું જોઈએ, કેમ કે આપણે અત્યાર સુધીના બધા નિર્ણય સીબીએસઈને ફોલો કર્યા છે અને સીબીએસઈ કોઈ પણ નિર્ણય લે છે તો એ બધું વિચારીને બધાના વિદ્યાર્થીઓનું વિચારીને હિતમાં જ લે નિર્ણય. એટલે આપણે ગુજરાત સરકારે 100% એને ફોલો કરવું જોઈએ અને એ જે રીતે આગળ પગલાં લે એ રીતે આપણે કરવું જોઈએ 100%. ધોરણ 12 અને સાયન્સના લગભગ 7-1 લાખ જેટલા વિદ્યાર્થીઓ તેમનું ભવિષ્ય આ પ્રકારે નક્કી થાય તો આપને કેવી રીતે આ વિદ્યાર્થીઓમાં આપનો પણ સમાવેશ થાય છે, કેવી રીતે આ ભવિષ્ય નક્કી થશે, આગળની સ્ટ્રીમ લાઇન કેવી રીતે નક્કી થશે? ચોક્કસ, 12માં પછી તો સર ફ્યુચરના વે ખુલે છે કે રીતે આગળ વધવું, પણ એ પણ વાત છે કે 10માની એક્ઝામ કેન્સલ કરી તો એમના એસએમએન ઇન્ટરનલ એસએમએન 9માં માર્કશીટની જેમ બનાયા હતા તો અમે પણ આમ સરકારને નોર્મલ વિનંતી છે કે અમારે જે માર્કશીટ છે એ 11th અને 10th જે માર્કશીટ આવી હતી એના ઇન્ટરનલ મેસેજ ઉપર બનાવ્યા અમારે માર્કશીટ અને એના આધારે અમને માર્ક્સ આપ્યા. સરકારે તો ગઈકાલે જ જે પ્રકારે કાર્યક્રમ જાહેર કર્યો છે પરીક્ષાનો કાર્યક્રમ, હવે આજે ફેર વિચારણા કરવાની વાત કદાચ થઈ શકે તેમ છે. કેન્દ્ર સરકાર જે નિર્ણય લે મોટા ભાગે રાજ્ય સરકાર તે પ્રકારે નિર્ણય લેતી હોય છે. જો પરીક્ષા રદ ન થાય કેવી રીતે લેવી જોઈએ? મારા મત મુજબ તો પરીક્ષા રદ ના થાય તો ઓનલાઈન મોડ કન્ડક્ટ કરીને એક્ઝામ કોઈ બી રીતે લેવી જોઈએ, કારણ કે એના આધારે બધા વિદ્યાર્થીઓનો પોતપોતાનો મત હોય અને એના આધારે સૌથી વધારે વિદ્યાર્થી બધા પોતપોતાની મહેનત કરી હોય એટલે અસફળ તો જવી ના જોઈએ. એટલે કોઈ બી રીતે ઓનલાઈન મોડ કન્ડક્ટ કરે અને આમ પણ આ વખતે ઓનલાઈન મોડ કન્ડક્ટ કરવી એ સારી બાબત છે, બીકોઝ અત્યાર સુધી કોઈ પણ રીતે અમારે શું કહેવાય ઓફલાઈન મોડ એક્ઝામ કોઈ દિવસ કન્ડક્ટ નહીં થઈ. અત્યાર સુધી 10માં લેવલ મેં અમારે કેવું હતું કે બે સ્કૂલમાંથી એક એક પેપર આવતા હતા પ્લસ વાર્ષિક પરીક્ષા લેવાય ફર્સ્ટ સેમની સેકન્ડ સેમની પછી બોર્ડની પરીક્ષા આવતો વિદ્યાર્થીને વાંધો ના આવતો હતો, પણ આ વખતે તો ડાયરેક્ટ જો ઓફલાઈન લેવાય અને વિદ્યાર્થીને ડાયરેક્ટ બોર્ડનું પેપર તમે થમાવો હાથમાં તો એને અસમંજસ રહે એના મનમાં. આવી રીતે જે પરીક્ષા ઓફલાઈન લેવાતી હતી જે પહેલી પરીક્ષા પ્રથમ પ્રિલિમરી પછી સેકન્ડ પ્રિલિમરી તો આ વખતે લેવાય છે ઓનલાઈન સ્કૂલ દ્વારા? ના, સ્કૂલ દ્વારા એક પણ વખતે લેવાય નથી, ખાલી એકમ કસોટીના આધાર પર સ્કૂલ અમને પેપર આપતા હતા અને અમે ઘરે જાતે સોલ્વ કરીને અમને પાછા આપતા હતા. સવાલ છે તે પણ અનેક સવાલ ઉઠાવે છે, કારણ કે સ્કૂલ દ્વારા જો પરીક્ષા લેવાઈ હોય તો વિદ્યાર્થીઓ એક પ્રકારે માનસિક રીતે પણ તૈયાર થતા હોય છે. મને એ પણ જણાવશો કે જે પ્રકારે પરીક્ષાની આપણે વાતો કરી રહ્યા છે પરંતુ આપની તૈયારી આખા વર્ષ દરમિયાન કેવી રહી અને હવે જ્યારે માર્ચ મહિનામાં મોટા ભાગે એક્ઝામ આપતી હશે પરંતુ મે મહિનો ચાલી રહ્યો છે પરીક્ષા લેવાશે તો કેવી રીતે માનસિક મનોબળ કેવી રીતે મજબૂત કરી છે, તૈયારીઓ કેવી છે? તો આમ તો જોવા જઈએ કે પરીક્ષા આમ તો ના લેવાવી જોઈએ પણ કદાચ કન્ડક્ટ થઈ શકે તો ઓનલાઈનમાં તો અત્યારે આપણે ભણ્યા પણ એટલું ઓફલાઈન ભણીએ એવું તો ઓનલાઈન આપણે ભણી શકતા નથી, એટલું આમ પરફેક્ટલી આમ ભણાવ્યું નથી અને અડધાના નેટવર્ક પ્રોબ્લેમ હોય, ખાસા ઇસ્યુ એવા હોય છે પોતાના પ્રાઇવેટ મોબાઈલ પણ ના હોઈ શકે. એટલે આમ તો જોવા જઈએ તો ઓફલાઈન ભણાવ્યું છે તો ઓનલાઈન ભણાવ્યું છે તો ઓનલાઈન જ લેવી જોઈએ એક્ઝામ. ઓનલાઈન પરીક્ષા લેવી જોઈએ તેવો વિદ્યાર્થીઓનો મત અને એક તરફ બીજો મત એ પણ આવી રહ્યો છે કે પરીક્ષા રદ કરવી જોઈએ, કારણ કે કોઈ પણ પ્રકારની તૈયારી જે થતી હોય છે એકમ કસોટીઓ લેવાતી હોય છે સ્કૂલ દ્વારા તે લેવાય નથી. 12મું ધોરણ એવું છે કે આગળના સમયમાં તમે કઈ જગ્યાએ જશો, કેવી રીતે જશો, સ્ટ્રીમલાઈન કઈ હશે તે પ્રકારના નિર્ણયો લેવામાં આવતા હોય છે. ખાસ કરીને તમારે શું બનવું છે, કેવી રીતે તમારું કરિયર સેટ કરવું છે તે બધો મદાર છે તે 12મા ધોરણ ઉપર છે. એટલે આ પ્રકારે જણા જે વિદ્યાર્થીઓ છે તેમનો મત મતાંતર છે. હવે જોઈ રહ્યો કે સરકાર કેવી રીતે આ નિર્ણયને લે છે, કેવી રીતે એક્ઝામ લે છે અને જો એક્ઝામ નથી લેતી તો રદ કરવાના નિર્ણય નિયમો સાથે આગળના સમયમાં વિદ્યાર્થીઓના હિતમાં કેવા પ્રકારના નિર્ણયો લેવાય છે જણા. જી બિલકુલ, આભાર દીપિકા. તો વિદ્યાર્થીઓ પણ અસમંજસમાં છે, એક તરફ વાલીઓ પણ અસમંજસમાં છે. જ્યારે ગઈકાલે સીબીએસઈની ધોરણ 12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારબાદથી જ અનેક અટકળો શરૂ થઈ ચૂકી હતી કે હવે આખરે આ એક્ઝામ્સ લેવાશે કે નહીં અને લેવાશે તો કઈ રીતે લેવાશે. ચારે તરફ દુશ્મનોથી ઘેરાયેલા ઇઝરાયલની રક્ષા કરી રહી છે ગુજરાતની બે દીકરીઓ. એક જ પરિવારની બંને દીકરીઓ હાલ ઇઝરાયલની સેનામાં સેવા આપી રહી છે.
આ છે નિશા મુળિયાસિયા અને રિયા મુળિયાસિયા. મોર જૂનાગઢના માણાવદરના કોઠડી ગામની આ બંને દીકરીઓ પર ઇઝરાયલની સુરક્ષાની જવાબદારી છે. નિશાના પિતા જીવાભાઈ મુળિયાસિયા 30 વર્ષ પહેલા ઇઝરાયલ ગયા અને કરિયાણાનો વ્યવસાય શરૂ કર્યો અને સ્થાયી થયા. અહીં જ અભ્યાસ કર્યા બાદ જીવાભાઈની દીકરી નિશા ઇઝરાયલની સેનામાં જોડાઈ, જેમાં તે કમ્યુનિકેશન વિભાગમાં સેવા આપી રહી છે. એટલું જ નહીં, ફ્રન્ટલાઈન યુનિટ હેડ તરીકે પણ નિશા કાર્યરત છે. નિશાના પગલે પગલે જીવાભાઈની ભત્રીજી રિયા પણ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઇઝરાયલની સેનામાં સામેલ થઈ. રિયા હાલ 3 મહિનાની કમાન્ડો ટ્રેનિંગ પૂર્ણ કરી ચૂકી છે અને ટૂંક સમયમાં જ તેનું પોસ્ટિંગ થશે. છેલ્લા 2 વર્ષથી મારી દીકરી નિશા ઇઝરાયલ આર્મીમાં જોડાયેલ છે. ઇઝરાયલની અંદર જે કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ ને સાયબર સિક્યુરિટીના એક યુનિટ, જે ફ્રન્ટલાઈન યુનિટ છે, એમની એ હેડ તરીકે 2 વર્ષથી સેવા આપે છે. નિશા ગુજરાતી એવી પહેલી છોકરી છે કે જેણે ઇઝરાયલ આર્મી જોઈન્ટ કરેલ છે. તાજેતરમાં જ ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે 11 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું ત્યારે નિશા ફરજ પર હતી અને ઇઝરાયલી ભૂમિની રક્ષા કરતી હતી. નિશા ઇઝરાયલી સેનામાં સેવા આપનાર પ્રથમ ગુજરાતી મહિલા પણ છે. ગુજરાતની આ બંને દીકરીઓએ માત્ર ગુજરાત અને દેશનું જ નહીં પરંતુ મહેર સમાજનું નામ પણ રોશન કર્યું છે. માણાવદરના કોઠડી ગામમાં આજે ખુશીનો માહોલ છે, સાથે જ ગ્રામજનો ગૌરવની અનુભૂતિ પણ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, News18 ગુજરાતી. નેટવર્ક 18 એ સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે. રસીકરણ સામે જાગૃતતા લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની અ શોર્ટ ઓફ લાઇફને સપોર્ટ કરો. એક્સપર્ટ અપોલો 24/7. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કર્યું છે અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો News18 ગુજરાતી.